સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ભરૂચ વહીવટીતંત્ર, પોલીસ વિભાગ સહિત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પડતા અનરાધાર વરસાદના પગલે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં બુધવારે સવારે 6 થી સાંજે 4 કલાક દરમિયાન કુલ 112.33 મિલીમીટર વરસાદ વરસ્યો. આગામી સમયમાં પણ વધુ વરસાદ થવાની શક્યતાના પગલે જિલ્લામાં સાવચેતી અને તકેદારીના પગલાં લેવા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લાના સંબંધિત અધિકારીઓને જણાવ્યું છે. ભરૂચ જિલ્લામાં વરસાદની સ્થિતિ ઉપર બાજ નજર રાખી સમગ્ર તંત્ર દ્વારા જરૂરી આગોતરા પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. અસરગ્રસ્ત ગામોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યાં ભરૂચ શહેરમાં ઇન્દિરાનગરના 235, ઝઘડિયા તાલુકાના રાજપાડી, કરાડ અને ઝઘડિયા ગામના 70 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. જ્યારે ભરૂચ શહેરમાં જુદા જુદા 5 સ્થળોએ ઝાડ પડી જતા ભરૂચ ફાયર ફાઈટરની ટીમ દ્વારા ઝાડ હટાવવામાં આવ્યા હતા. જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટીતંત્ર સાબદુ કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ તાલુકાઓ માટે નિમાયેલા લાયઝન અધિકારીઓને પોતાની મુલાકાતની લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા કલેક્ટરે સૂચનાઓ આપી છે. જિલ્લાના તમામ અધિકારીઓ અને તલાટીઓએ મુખ્ય મથક ઉપર હાજર રહી તકેદારી અને સાવચેતીના પગલાં લેવા જણાવ્યું છે. નદી કે કાંસ ઉપર પુલ પરથી પાણી ભયજનક સપાટી વટાવી વહેતું હોય ત્યારે તેને પાર ન કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે. આજે સવારે 4 વાગ્યાથી વહેલા ભરૂચ જિલ્લામાં ખૂબ જ હેવી રેઇન જોવા મળ્યો. ખાસ કરીને હાંસોદ તાલુકા, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ અને અંકલેશ્વર એમાં ખૂબ વધારે હેવી 4 થી 8ના સમયમાં વરસાદ રહ્યો. 8 વાગ્યા બાદ ભરૂચ તાલુકાનો ખૂબ વધારે વરસાદ રહ્યો છે અને હાલ જંબુસરમાં વરસાદ વધારે જોવા મળી રહ્યો છે. આ સ્થિતિને જોતાં, કેમ કે જંબુસર, આમોદ વગેરેમાં ઓછો વરસાદ હોવાથી 3 તાલુકાઓમાં અમે સ્કૂલ ચાલુ રખાવી, ત્યાં પણ અમે લોકલ લેવલ ઉપર છૂટ આપી છે કે જ્યાં વધારે પાણી દેખાય, વરસાદ દેખાય તો ત્યાં રજા રાખી શકાય. બાકીના તમામ તાલુકાઓમાં અમે શાળા, કોલેજો, આઈટીઆઈ, આંગણવાડી, તમામ પ્રકારના શિક્ષણ કાર્યને આજે અમે રજા આપેલી છે. એ ઉપરાંત ભરૂચ સિટીના વિસ્તારોમાં પાણીના ભરાવાના પ્રશ્નો આ વખતે અમે અત્યારે જોઈ રહ્યા છીએ, તો એની પણ અમારી ટીમ ફીલ ઉપર છે. ઇન્દિરાનગર વિસ્તારમાં ને એમાં પણ અમે થોડું એડવાન્સ લોકોને થોડા ત્યાંથી શિફ્ટ કરી અને થોડી ઊંચી જગ્યામાં લઈ લીધા છે અને હાલ વરસાદ રોકાયો છે, એટલે એવી અપેક્ષા છે કે 1-2 કલાકમાં પાછું પાણી ઘણું નીચે ઉતરી જશે. અમારા તાલુકા વાઇઝ જે ફ્લડના નોડલ અમે રાખેલા છે, તમામ નોડલ ઓફિસર્સ હાલ તાલુકામાં છે અને મોનિટર કરી રહ્યા છે. બાય એન્ડ લાર્જ ધ કન્ડિશન ઇઝ અંડર કંટ્રોલ, ધ સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ. ફક્ત અમુક વિસ્તારોમાં જે હેવી પાણી જે જોવા મળી રહ્યા છે, દેટ ઓલ્સો એવું નથી કે ખૂબ વધારે જેને કહી શકાય, પરંતુ ત્યાં વાહન વ્યવહારને બધું જે ડિસ્ટર્બ થઈ રહ્યું છે સિટીના વિસ્તારો, એ બધા વિસ્તારોમાં અમે પાણી ઝડપથી નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરી રહ્યું છે. થેન્ક યુ.